પાદરા તાલુકાના કરખડી આરોગ્ય કેન્દ્ર પરથી કરખડી સાંઢા પંથકમાં સેન્ડ ફ્લાય માખીનાશક પાવડર અને ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો. સેન્ડ ફ્લાય માખી કાચી દિવાલોની તિડાળમાં કે ગાર લીપન વાળા ઘરના છિદ્રોમાં ઈંડા મૂકે છે, તેનાથી ફેલાતો રોગ હાલ 14 વર્ષના બાળકોમાં જોવા મળી રહ્યો છે. વળી હાલ ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે જ્યાંને ત્યાં ના મોટા ખાડાઓમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતા તેમાં મચ્છર તેમજ અન્ય જીવો સારા અને ગંદા પાણીમાં ઉત્પન્ન થતા હોય છે. પરિણામે ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ આવા રોગોનો શિકાર બનતા હોય છે. આ તમામ બાબતો ધ્યાનમાં રાખી કરખડી આરોગ્ય કેન્દ્રના કર્મચારી રંજીતસિંહ પઢિયારની ટીમ દ્વારા કરખડી સાંઢા પંથકમાં દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હાલ સાંઢાના વાડિયા વિસ્તાર, નંદાવગા વિસ્તાર તેમજ ગામના તમામ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવાનું કામ ચાલી રહ્યું છે અને લોકોને સેન્ડ ફ્લાય માખીથી થતા રોગોના લક્ષણો તેમજ આરોગ્યથી બચાવવા માટે આપણે પોતાના બાળકોની કાળજી કેવી રીતે રાખવી તેવી સમજ આપી રહી છે. ફોટો: સાંઢાસીમ વિસ્તારમાં રોગપ્રતિકારક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રાલ સબ સેન્ટર, હું પડિયા રંજીતસિંહ આરોગ્ય કર્મચારી. હાલ પાદરા તાલુકાના સાંઢા ગામમાં ચાંદીપુરમ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા મેલેરિયા સામે અમે આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યા છે. હાલ અમે મેલોચ્છરનું ડસ્ટિંગ કરી રહ્યા છે કે જે પદ્ધતિ સજા છે. ઘરમાં 0 થી 14 વર્ષના બાળક હોય તો આ ચાંદીપુરમ નામનો રોગ છે એ સેન્ડ ફ્લાય નામની મક્ખીથી ફેલાય છે. તો એનો નાશ કરવા માટે આપણે ઘરમાં કાચા ઘર હોય, કોળિયા ઘર હોય, એને તિરાડ પૂરવા માટે આપણે સરકારશ્રી તરફથી મફતમાં મેલોચ્છન મળે છે એનું અમે ડસ્ટિંગ કરી રહ્યા છે. સાથે સાથે ગામમાં જે પાણીનો ભરાવ છે ત્યાં અમે ચૂનાનું પણ ડસ્ટિંગ કરી રહ્યા છે. અને હાલ મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે એવા રોગ ફેલાઈ રહ્યા છે. તો એના માટે ઘરમાં કંઈક વપરાશમાં પાણીમાં કંઈક પોરા પડતા હોય, કંઈ વેસ્ટેજ હોય, મતલબ કે કોચલી કાચલી આ તે, તો એનો નાશ કરવા માટે અમે ગામે ગામ આરોગ્યલક્ષી પ્રવૃત્તિ અને શિક્ષણ આપીએ છીએ. જય માતા.